हो मंगलमय हूँ। जीवन त्रण वृत्ति पर चाले छे, सत्व रजस अने तमस। एमा एक पण वृत्ति स्वभाव बाद नथी। त्रणेय वृत्ति साथे चाले नहीं। सत्कर्म आ सात्विक जरूर छे, पण हेतु शू? कंस यज्ञ करे कृष्ण बलराम ने बोलावीने मारवा माटे। काले आवी वातो घणी घणी समझवामां आवी। तप तो ध्रुवे पण कर्युं, तो कर्म प्रहलादे कर्युं। नरसिंह मीरा जेवा भक्तोए अनंत दुःखोमां भगवान ने छोड़या नहीं। ध्रुव ने माँ सतावे, प्रहलाद ने बाप सतावे, मीरा ने धनी साथे वेर थयुं, वेरी थयो धनी। नरसिंह ने नातना लोकोए बहार मूक्या, छता श्रद्धा सात्विक भगवान ने छोड़या नहीं। भगवान पर क्रोध कर्यो नहीं। अने आपणे संसारीओ सेज ऊंधू चत्तू थाय तो मने आवुं केम थयुं? हूँ भगवान ने मानतो नथी के मानती नथी। अरे भाई, तारा घर में पांच जणाय तारू मानता नथी तो तू दुनिया ने शू मनावा आव्यो? आवा लोको वैखरी वाणी थी प्रभु ने कोचताज होय छे के मने केम नहीं। अरे भाई, कर्म तो कर, कर्म करीश तो ज फल भेगू थशे, पछी खोटू करीश तो खोटा भेगा थशे। सारू कर्म करीश, सत्कर्म करीश, सदविचार थी करेलो कर्म हमेशा सत्फल ज आपे। आपणे घणी वखत बोलीए छीए के प्रभु ने गमे ते खरू, प्रभु जे खरसे ते बधुं भलानुं ज हशे। धार्यू धणीनुं थाय वारंवार आपणे बोल्या करीए छीए, पण धार्यू धणीनुं नथी थतुं। धार्यू आपणे आपणुं ज करीए छीए अने तेथी सफळ थता नथी, उल्टा मार खाईए छीए। તેથી સાત્વિક લોકો દેવોને માને છે, તેના ગુણો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે। રાજસી લોકો બાધા આખડી ચમત્કારના નાદમાં પડે છે, ઘડી ઘડી હાથ જોડાવા જાય, ઘડી ઘડી જ્યોતિષને પૂછ્યા કરે, અરે ચાર દિવસ પછી મૃત્યુ આવવાનું છે, જ્યોતિષ કહેવાનો છે કે તમે ચાર દિવસ પછી નથી આ દુનિયામાં। તામસી લોકો ભૂત પ્રેતને અને ધૂણવામાં માને, ગ્રહ પીડામાં માને, પિતૃ નડે છે એવું જ બોલ્યા કરતા હોય છે। અરે ભાઈ, પિતૃ ક્યાં તમને નડવામાં આવ્યા? પિતૃ હોય તો તમને ભીનામાંથી સુકામાં સુડાવ્યા, પોતાને એક પણ મોક્ષક પૂરા ન કરતા તમને ભણાવ્યા, પરણાવ્યા, તમને સેટ કર્યા, પણ તમે પિતૃઓને અપસેટ કર્યા। એ બિચારા ગયા પછી પણ બોલ્યા કરો છો પિતૃ નડે છે। આ તામસી લોકોના વિચારો છે અને વાણી છે। સાત્વિકવાળાને બધે પ્રભુનો હાથ દેખાય, તેવો અવતારો ઉપર પૂર્ણ શ્રદ્ધા ધરાવે। રાજસિક પ્રકારના લોકો કાંઈ ને કાંઈ કરતા જ હોય છે, તેમના જીવનનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે સંપત્તિ ભેગી કરો, જ્યાંથી લેવાય ત્યાંથી, જ્યાંથી ઝૂંટવાય ત્યાંથી, જ્યાંથી ખેંચાય ત્યાંથી। પછી ભલે તે ધર્મનું હોય, કોઈ વિધવાનું હોય, કે પછી કોર્ટે ચડેલું હોય, અન્યાયથી હોય, વકીલોને ખવડાવી ખવડાવીને લીધેલું હોય, સંપત્તિ ભેગી કરો, સંતતિ થઈ, હવે સંતતિ માટે વાપરો, ત્યાર પછી સત્તા મળવાની તાલાવેલી લાગે, સમાજમાં સંસ્થાઓમાં પૈસાઓ વેરી વેરીને ચૂંટણી લડી અને પ્રમુખ બને, હા પ્રમુખ બનવાની આસક્તિ, રૂપિયા પૈસા વેરીને અથવા તો દાન આપીને સમાજને જ્ઞાતિના લોકો પર પોતાની ઇમેજ ઊભી કરે, આ રજોગુણનું લક્ષણ છે। અને એથી વધુ ભયંકર મરણ પથારીએ પણ મન બુદ્ધિ ચાલતા તો હોય જ છે અંદરથી, પણ વિચારોથી તેઓ બિચારા હોય। એક શેઠ બીમાર પડ્યા, હોસ્પિટલમાં બેભાન થઈ ગયા, અને તોય લવારો તો ચાલુ જ હતો। શેરબજારનો સટોળિયો જીવ આખો દિવસ શેરના જપ કર્યા કરે, વેન્ટિલેટર પર લઈ જતા હતા ત્યાં દીકરાએ પૂછ્યું, બાપુજી કાંઈ કહેવું છે? ત્યાં બાપુજી બોલ્યા, 70નો ભાવ હતો, 100 થાય તો 1000 વેચી નાખ। ડૉક્ટર હસ્યા, ધીમે રહીને બોલ્યા, કાકા 100માં નહીં, તમે 75માં જ વેચાઈ જશો। તેથી તો ભગવાન કહે છે, અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ, અંતકાલે તું મારું સ્મરણ કર, કલેવર એટલે આ શરીર છોડ, કે જેથી તું મને જ પામીશ, પણ અંતકાળ ક્યારે એ તો ખબર નથી, અને એમાં થાપ ખાઈ જઈએ છીએ। અને તેથી જપનો મહિમા છે, જપની અગ્નિમાં ખોટા કર્મો કચરો બળી જાય,
અગ્નિ પાસે કચરો રહે જ નહીં, શ્રદ્ધા તો હનુમાન જેવી, હા દુનિયામાં કોઈની આવી શ્રદ્ધા થઈ નથી. સમુદ્ર ઓળંગ્યા, લંકા બાળી, સુરસા વાસનાને જીત્યા, સિંહકા તૃષ્ણાને મારી સંજીવની લાવ્યા, બસ હું કરી શકીશ કારણ કે મારી સાથે મારો રામ છે.